राजकोट शहर में जाने खाखी नो कोई खौफ ज न रहे होय तेम वारे वारे मारामारी तेमज फायरिंग नी घटनाओ सामे आवती होय छे, त्यारे वधु एक आवी ज घटना सामे आवी छे। गई काले रात्रिना समय राज्यना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल तेमज सीआर पाटिल राजकोट शहर में हता, ते दरमियान शहरना भक्तिनगर पोलिस स्टेशननी बाजूमा जाहिर शौचालय पासे शहर युवा भाजपना मंत्री अने पूर्व कोर्पोरेटरना पुत्र करण राजूभाई सुरठियाए बे राउंड हवामां फायर करता दौड़धाम मची जवा पामी हती, जेने लईने भक्तिनगर पोलीसे आरोपी करण सुरठिया सामे आईपीसी कलम 307, 504 तथा आर्म्स एक्टनी कलम 25(1)(b) 27 मुजब गुनो नोंधी आरोपीनी अटकायत करी हती। आ साथे युवा नेता दारू पीधेली हालतमां होवानो रिपोर्ट आवता तेनी सामे वधु एक प्रोहिबिशन एक्ट अंतर्गत गुनो नोंधी आगळनी कार्यवाही हाथ धरी छे। आ मामले राजकोट शहर भाजपना प्रमुख मुकेश दोशीए पोतानो लूलो बचाव करता जणाव्युं हतुं कि करण सुरठिया हाल कोई ज होद्दा उपर नथी, તે માત્ર પૂર્વ કોર્પોરેટરનો પુત્ર છે, પાર્ટીમાં કોઈ હોદ્દા ઉપર ન હોવાનું અને ગુનો નોંધાયો છે, તેથી પાર્ટીની શિસ્ત કમિટી નિર્ણય લેશે। રાજકોટના સુરઠિયાવાડી વિસ્તારમાં મોડી રાત્રે બનેલી ફાયરિંગની ઘટના સમયનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના હાથમાં રિવોલ્વર છે અને તે તેના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું જણાવી રહ્યો છે। તેને યુવાન નેતાના હાથમાંથી બંદૂક જૂટવી પોલીસને સોંપી હતી। શૌચાલયમાં પ્રવેશને લઈને માથાકૂટ થઈ હોવાની વિગત હાલ તો મળી રહી છે। કરણ સુરઠિયા નામના યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું। આ અંગેની ફરિયાદ નોંધાવતા વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના સમયે સુરઠિયા વાડી સર્કલ ખાતે આવેલ અમારી ડિલક્સ પાનની દુકાન ઉપર હું હાજર હતો, ત્યારે દુકાનની સામે આવેલ શૌચાલય બંધ હોવાથી શૌચાલયનું સંચાલન કરતા પરપ્રાંતીય વ્યક્તિ સાથે કરણ સુરઠિયા બોલાચાલી કરી કેમ બંધ કરી દીધું તેમ કહી ઝઘડો કરી રહ્યો હતો। આ દરમિયાન મેં કરણ સુરઠિયાને ઝઘડો ન કરવા સમજાવટ કરી હતી, આ સાથે જ રાબેતા મુજબના સમય બંધ થઈ જાય છે તેવું કહેતા આ બાબતનો ખાર રાખી તેમણે 9:30 થી 10 વાગ્યાના અરસામાં મારી દુકાન પાસે આવી પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી, જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે। એક મારી ઉપર ફોડ્યો, એક મારા મામા ઉપર, અરે પિયા સાહેબ ખુદ ઉપર, આ મંત્રી ની ગાડી એની બોર્ડ પર આ ભાજપ ના હે ને મંત્રી ગમે ને હે ને બંદૂક ફોડે હે, જે ડિલક્સ પાન પાર્લર આવેલું છે ત્યાં સામે એક મુતરડીની અંદર ત્યાં એક ભૈયાજી રહે છે, તેની સાથે કરણ રાજુભાઈ સુરઠિયાને ઝઘડો થયેલ હતો અને આ ઝઘડા અન્વયે તેમની સાથે હાથપાઈ કરતા હતા તેવી પ્રાથમિક હકીકત અત્યારે મળેલ છે અને એ હાથપાઈ સબબ ત્યાં ડિલક્સ પાનવાળા વનરાજભાઈ અને દેવરાજભાઈ ત્યાં ગયા હતા અને ફર્ધર વધુ બોલાચાલી થતા તે લોકોની વચ્ચે ઝઘડો થતા આ ફાયરિંગની ઘટના બનેલ છે, જેની અંદર અત્યાર સુધીની પ્રાથમિક વિગત મુજબ 2 રાઉન્ડ ફાયર થયેલું છે એવું ધ્યાન પર આવેલ છે।